वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर्णवमु तरंग 18मु सद्गुरु आधारानंद स्वामी अद्भुत वातो लखी रहा है। गाफ गाम में भगवान श्रीहरि बिराजमान छे। भगवान की अखंड सेवा में रहेला नाथ भक्त अने उमा भाई आ बन्ने भक्तों भगवान श्रीहरिनी केवी सेवा करे छे एनी वात सद्गुरु आधारानंद स्वामी नोंधे छे। शिक्षापत्री में भगवान श्रीहरि एम कहे सेवा ने ज अमे मुक्ति मानीए छे। आ लोक में पण अहोभाव साथे दिव्य भाव साथे भगवान भगवानना संत अने भगवानना भक्तनी सेवा करवानी छे अने अक्षरधाम में जईने ब्रह्मरूप थई અને ભગવાન અને ભગવાનના સંત ભક્તની સેવા કરવાની છે। સેવાનો એટલો મોટો મહિમા છે। આપણે શાસ્ત્રાર્થ કરાવ્યો હતો યુવાનોનો, સેવાથી કલ્યાણ છે, સત્સંગથી કલ્યાણ છે, તમે બધાએ સાંભળ્યો હતો, બધાને ખૂબ ગમ્યો પણ હતો, બધા ભક્તો ખૂબ રાજી પણ થયા હતા, ખબર છે ને। सेवा ने सत्संग आ बन्ने तत्व भेगा थाय ने तो ज एका बीजाना पूरक छे, एटले के एका बीजा विना अधूरा छे, तो ज ए सेवा महिमायुक्त बने। महिमायुक्त सेवा छे ए जीवनु कल्याण करे अने स्वभाव में रहीने करेली सेवा ए कल्याण ने बगाड़नारी छे। थोड़ी आपणे वातो काले श्रवण करता हता त्यांथी ज प्रसंग ने शुरू करिए। हरि को दोसन ग्रहत कबहूँ, हरि को दोसन ग्रहत कबहूँ, बेर बेर बर चत झो जबहूँ, बेर बेर बर चत झो जबहूँ, सेव करन ऐसे जान जे हा, सेव करन ऐसे जान जे हा, हरि नजीक टकी सकत सो ते हा, हरि नजीक सो टकी सकत सो ते हा। श्रीहरि वारंवार वढ़े छता ते सेवको श्रीहरि नो अवगुण लेता नहीं। आवी रीतना जे सेवा करनारा सेवक होय तेज श्रीहरिनी नजीक टकी सकता। भगवान श्रीहरिनो एक स्वभाव हतो, पोतानी पासे रहे एनी बराबर परीक्षा करता। आम पण शास्त्रों में लख्यु छे भूखे मारू भोई सुवारू शरीरनी उतारी लव खाल, तो पण मारू भजन करे तेने करी दव निहाल। खुदा तारी कसोटीनी प्रथा सारी नथी होती,
અને જગતમાં જે સારા છે એની દશા સારી નથી હોતી. કહેવાય છે કસોટી કાચની ન થાય, કસોટી હીરાની થાય. કસોટી કથ્થિરની ન થાય, કસોટી સોનાની થાય. કેવી અદ્ભુત વાત આવી! વડોદરાના નાથજી ભક્ત ઉમાભાઈ આ બંને સેવામાં હતા. ભગવાન શ્રીહરિ ગમે એટલા ખીજે કે રીજે તો પણ બંને ભક્તો અખંડ રાજી જ હોય. ભગવાન ખીજાય તો એ રાજી રહે, અને ભગવાન બિરદાવે તો પણ રાજી રહે. સેવક આવા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? આવા. વઢકણી રાંડ જેવા નહીં, ઘણા તો એવા હોય, વાતે વાતે વડકું ભરે દાદા, છણકા નાખે. ગુણવંત શાહ એમણે એક બહુ સરસ લેખ લખ્યો છે, બહુ વર્ષો પહેલા મેં વાંચેલો, કે ગ્રહસ્થના ઘરમાં સ્ત્રી છે પતિવ્રતાનું સ્થાન કહેવાય ને, પણ એમ કે આજની પતિવ્રતા છે ને એના ઘણા પ્રકારો છે. કોઈ સતી સીતા જેવા હોય, કોઈ અનસૂયા જેવા હોય, પછી અલગ અલગ બધી એની વાત લખતા લખતા પછી એમાં કોઈક દુર્ગા જેવા હોય, સમજો છો ને તમે, મહાકાળી જેવા હોય. સેવા ધર્મો પરમ ગહન યોગી નામ અપ્ય ગમ્ય. આપણા શાસ્ત્રોમાં લખ્યું સેવા કરવાની વાત કરવી સહેલી છે, આ જગતમાં અઘરામ અઘરું કામ છે સેવાનું. સેવા કરનારા કરોડ હોય પણ એમાં પાસ થનારા બહુ ઓછા હોય છે. સેવહી લખન સિય રઘુવીરહી, જીમી અવિવેકે પુરુષ શરીરહી. ભગવાન રામચંદ્રજીની સેવા કેટલા બધા લોકોએ કરી, પાસ ઓછા થયા. શ્રીજી મહારાજની સેવા કરનારા ઘણા હતા. તમે શાસ્ત્રો વાંચ્યા નથી, જાજા નિષ્ફળ થયા છે, પાસ થનારા ઓછા છે. મૂળજી બ્રહ્મચારી મુક્તાનંદ સ્વામી જેવા બહુ ઓછા છે. સંત કે ભક્ત કે ભગવાન આપણને વઢે ને ત્યારે આપણે દુઃખી થઈ જઈએ, મને કેમ વઢ્યા હશે, કેમ ખીજાણા હશે. આપણી બહુ મોટી અણસમજણ છે. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, ભગવાન કે ભગવાનના સંત વઢે તો પણ એમ માનવું મારા મોટા ભાગ્ય છે, અને વખાણે તો પણ એમ માનવું કે મારા મોટા ભાગ્ય છે, એમની કૃપા છે, આ તો એમનો રાજીપો છે. આપણે તો વખાણે તો એમ માની લઈએ, જોયું ને બાજુવાળાને બતાવીએ, કેસેટ સંભળાવીએ, જોયું શું કીધું, તને જ નથી ખબર પડતી, બાકી બધા સમજે છે. લો કોઈ વખાણે તો આપણે ફૂલાઈને ફાટી જઈએ છીએ, અને કોઈ ક્યારેક વખોડે, ક્યારેક કોઈ વઢે, કોઈ ધખે તો આપણે ઉદાસ થઈને મરી જઈએ છીએ. સમજ્યા તમે? આપણે નથી વખાણ પચાવી શકતા, કે આપણે નથી વઢવાનું પચાવી શકતા. આપણી હોજરી આવી નબળી છે, મોટા ભાગના જ એવા છે. શ્રીજી મહારાજની પ્રકૃતિ હતી સાથે રહે ને વારંવાર વઢતા ટોકતા, અને એવો સરસ મજાનો ઘાટ આપતા ને, એ મહારાજની ટોકણી સહન કરી મૂળજી બ્રહ્મચારી તૈયાર થયા, ગોપાળાનંદ સ્વામી તૈયાર થયા, મુક્તાનંદ સ્વામી તૈયાર થયા, દાદા ખાચર તૈયાર થયા. આ બધાની કેવી કસોટી કરી ઊંડા ઉતરો ને શાસ્ત્રોમાં તો ખબર પડે તમને. જોવન પગી તૈયાર થયા, જીવબા લાડુબા તૈયાર થયા. દરેક સારા માણસોએ, મનુભાઈ પંચોળીની આ વાત મને એટલી બધી ગમી, સમાજમાં સારા માણસોની ખોટ નથી, સમજુ માણસોની બહુ મોટી ખોટ છે. જે કોઈ વડીલ છે, સંત છે, માતા પિતા છે, મોટેરા ભક્તો છે, કોઈ સમાજના આગેવાન છે, આ બધાએ આ વાત યાદ રાખવી જોઈએ. આપણે રાગ અને દ્વેષ છોડીને ક્યારેક કોઈકને કહેવાનું થાય તો કહેવું જોઈએ. મોટો માણસ જ્યારે મોઢું બંધ રાખે છે ને ત્યારે મહાભારત થાય છે. પિતામહ ભીષ્મે જો મોઢું ખોલ્યું હોત
દ્રૌપદીના ચિરહરણ વખતે પિતામહ ભીષ્મે જો મોઢું ખોલ્યું હોત તો મહાભારત થાત? બોલો તો ખરા. મોટા માણસ, મોટો માણસ મોઢું બંધ રાખે છે ને એમાંથી જ મહાભારત થાય છે, યાદ રાખજો. વિદેશી ચિંતકે બહુ જબરજસ્ત લખ્યું છે. દુર્જનોની દુષ્ટતાથી સમાજને નુકસાન થાય છે એના કરતા કંઈ ઘણું સજ્જનોની નિષ્ક્રિયતાથી નુકસાન થઈ રહ્યું છે. આપણે ભયભીત બની સમાજને નથી કહી શકતા. અરે વચનામૃતમાં લોયાનું છઠ્ઠું મહારાજ એમ બોલ્યા, મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંત હોય પણ લલોચપો રાખતા હોય તો એની વાત પણ સાંભળવી નહીં. અને આજે તો લલોચપો રાખતા હોય, મીઠું મીઠું જ કહેતા હોય, વાહ વાહ જ કરતા હોય, એ જ ગમે. કડવી વાત કરનારા કોઈને ગમે? ગમે કોઈને? સાંભળો, આ એક એક વાત આપણે હૃદયમાં લખવા જેવી વાત છે. હું તો બે ત્રણ દિવસથી વાંચું છું ને. ધન્ય ભાગ્ય હિતાહી કે, શબ્દ જુઓ, ધન્ય ભાગ્ય હિતાહી કે હરિબરચત બેર બેર, તામે માને અતિ સુખહી તા પર હોત અરિમેર, તામે માને અતિ સુખહી તા પર હોત અતિ મેર. એક હરિભક્ત મને કહ્યું કે સ્વામી, અમે દીકરાઓને એકવાર કહીએ પણ દીકરા પછી 15 દિવસ સામે જ ન જોવે, મોઢું બગાડીને ફરે તો શું કરવું? તો પણ કહેવું જોઈએ, આજે 15 દિવસ મોઢું બગાડીને ફરશે અને નહીં બોલો ને તો એવા દિવસ આવશે ને આખી જિંદગી મોઢું બગાડીને ફરશે. એ ફરશે ને તમારે મોઢું બગાડીને ફરવું પડશે. હું તમને ચાલો એક નાની વાત પૂછું. જો કેવી વાત આવી? એના જ અતિ ધન્ય ભાગ્ય કહેવાય જેને શ્રીહરિ વારંવાર વઢતા છતાં અત્યંત સુખ માનતા. કેમાં સુખ માનતા? નાથજી ભક્તની વાત આપણે કાલે સાંભળી. શ્રીજી મહારાજ વઢે છતાં હસતા મોઢે સેવા કરતા. જોબન પગેની સાગરની વાત આપણે સાંભળી. જોબન પગે ત્યાં સુધી કહ્યું, મહારાજ રામદાસ સ્વામીથી તમારા સ્વરૂપની પ્રતીતિ થઈ છે. કદાચ પ્રભુ અમે એટલા પાક્કા નથી થયા કે તમે ઘરબાર છોડવાનું કહો તો અમે છોડી દઈએ, પણ હા મહારાજ, એટલી તો ખાતરી આપીએ, તમે ગમે એવું અપમાન કરશો તો પણ અમને દુઃખ નહીં થાય. આ નાની વાત છે દાદા, નાની વાત છે. વારંવાર મહારાજ વઢતા છતાં સુખ માનતા એવા હરિભક્તોને એકવાર નહીં અનંત વાર ધન્ય છે. અરે આ સત્સંગની કેવી કેવી બધી વાતો. ગુણાત્યાનંદ સ્વામી પાસે સંત આવે, બાલમુકુંદાસ સ્વામી, યોગેશ્વર દાસ સ્વામી, આ બંને મુમુક્ષુ છોકરાઓ સાધુ થાય અને ગુણાત્યાનંદ સ્વામીએ એવી કસોટી કરી, બંનેને ઉઘાડા વાહા કરી તડકામાં બેસાડી દેવાના. ભર બપોરીએ 11 વાગે ઠાકોરજીનો થાળ કરી ઉઘાડા શરીરે ધ્યાન કરવા માટે તાપમાં બેસવાનું. શરીરનું ચામડું કાળું પડી ગયું. આસપાસના સંતો ભક્તોને અરેરાટી ઉપડી ગઈ. સ્વામી સુધી ફરિયાદ લાવ્યા. આ બંનેને વાત કરી હશે ને કોઈ? કહેતો કોઈનું ધ્યાનમાં ન લીધું. અમારા સદગુરુ જે કરે છે કંઈક સમજીને કરતા હશે ને. મહિનાઓ વીતી ગયા. એક દિવસ ગુણાત્યાનંદ સ્વામી બે સાધુને બોલાવે, અહીંયા આવો. અમે આમ દરરોજ તમને તડકામાં બેસાડીએ છીએ, તમારો વાન કાળો થઈ ગયો છે, તો કંઈ વિચાર નથી આવતો? અને ત્યારે બંને સાધુએ હાથ જોડીને કહ્યું, સ્વામી અમે તો એટલું જાણીએ, તમે જે કરો છો ને એમાં જ અમારું કલ્યાણ છે. કેવી નિષ્ઠા હશે, કેવી નિષ્ઠા, વિચાર તો કરો. તમે જે કરો છો એમાં જ અમારું કલ્યાણ છે, આટલું અમે નક્કી કરી નાખ્યું છે. દુનિયાના લોકો કદાચ અમને ઠંડા એસીના રૂમમાં બેસાડશે ને એમાં અમારું કલ્યાણ નથી, અને તમારા જેવા સંત અમને તડકામાં બેસાડશે ને તો પણ કલ્યાણ છે. આપણા સંતો કહે છે ને કે દુનિયાના જીવો મસરૂના ગાદલામાં સુવારે ને તો પણ નરકમાં લઈ જશે, અને સાધુ કદાચ 5 ખાસડા મારશે ને તો પણ ધામમાં લઈ જશે. હું તમને નાનું એક એક્ઝામ્પલ આપું, તમે સમજી શકો એવી વાત છે. અમેરિકાના માણસો ખાસ
સુગર, ખાંડ ગળી છે, મીઠી લાગે, બધાને ભાવે, અને કારેલું કડવું છે. કારેલું કડવું અને ગળી ખાંડ આ બંનેમાં તમે વધારે કેને પસંદ કરશો ખાવામાં? તમને ભાવે છે પણ ગુણવત્તાની દ્રષ્ટિએ તમે બધા જાણો છો. અમારા ઘનશ્યામ દાદા અપવાદ છે, ભગવાને બહુ દયા કરી છે એમના માટે, એટલે એ ખાંડ બોલે વાંધો નહીં. હા, એમાં પણ ગુણધર્મો છે, પણ તાકાત હોય છે ને હોજરીની પછી. પણ બધાને ખબર છે કે ગળી સાકર કરતા કડવા કારેલામાં ગુણવત્તા ગુણ એટલા બધા રહ્યા છે, એટલા બધા રહ્યા છે, વાત જ ના પૂછો. આજે મોન્ટુ ભગતના પિતાજી ગોવિંદ દાદા બેઠા હતા, વાત કરતા હતા કે સ્વામી 74 વર્ષ થયા, માથું દુખે શું કહેવાય મને ખબર નથી. શું કીધું? હજી માથું દુખે એટલે શું કહેવાય એ મને ખબર નથી. બધા કહેતા દીકરા માથું દુખે, મને થાય હું છે આ, કઈ બલ્લા છે માથું દુખે? મને 74 વર્ષમાં માથું નથી દુખ્યું, કોઈ બીમારી નથી થઈ, ટીકડી લેવાની જરૂર બીજી નથી પડી. થોડા ઉંમર લીધે થોડા ઘણા રોગ આવ્યા જ, પણ એનું કારણ શું? આપણા ભીખુ દાદા 78 વર્ષે, બોલો દાદા શું વાત કરે કે સ્વામી 78 વર્ષની અંદર એક જ વખતમાં પેટ સાફ થઈ જાય છે જી. બોલો, પેટ આટલું ચોખ્ખું છે દાદાનું? આ તો હસતા હસતા વાત કરું. હવે આ પીઝા ને પાસ્તા ખાય એનું કઈ કશું સાફ રહે? આટલું તમે કરી શકો છો, એનું કારણ શું છે? તમે તડકામાં, તાપમાં પરસેવો પાડ્યો છે, બરાબર શ્રમ કર્યો છે, બરાબર મહેનત કરી છે, એનું ફળ છે ને. નાના હોય ત્યારથી જ આળસુ થઈને બેસી રહે, સેવા કરે નહીં, મહેનત કરે નહીં, કસાયેલું શરીર ન હોય તો શું થાય 70-80 વર્ષે? તો જોયું છે ને આપણે જીવનમાં, યાદ રાખો, જે એર કન્ડિશનની અંદર આપણે બેઠા છીએ ને, પણ આપણને ખબર છે એર કન્ડિશન કરતા સૂર્યના તડકામાં ફરનારા, તાપમાં કામ કરનારા, પરસેવો પાડનારા માણસો, એનું હેલ્થ વધારે સારું રહે છે. ગળ્યું મીઠું ભલે આપણને ભાવે છે, પણ આપણને ખબર છે કે ગળ્યા કરતા કડવું ખાનારા એ લોકો વધારે તંદુરસ્ત ને હેલ્ધી રહે છે. આપણે આ લોજિક સમજી શકીએ છીએ. જીવનમાં પણ એવું છે, જે ઘરમાં, જે પરિવારમાં, હું તમને એક નાનો દાખલો આપીશ, સત્ય ઘટના છે. આપણા અશ્વિન ભગત કોઈની વાતમાં દબાઈ એવા નથી, ખબર છે ને તમને. મંદિરમાં પણ બોલે ને ઘરમાં પણ બોલે, કોઈનું દેખાય એટલે તરત રોકવા ટોકવા જોઈએ ભગતને, અને ટોકવામાં કોઈ દ્વેષ ન હોય. પાછું એમની મેં જોઈ વિશેષતા, રાગ દ્વેષે કરી ન કે, જેને ખીજાણા હોય એને પાછા પગે પણ લાગી લે, એને રાજી પણ કરી દે. પણ અશ્વિન ભગતની રોકણી ટોકણીનો સ્વભાવ, પરિણામ શું આવ્યું? એમના ઘરમાં, એમના દીકરીઓમાં જે સંસ્કાર આવ્યા, પરિણામ શું આવ્યું? આજે એમના ઘરનો સત્સંગ, એમના દીકરા દીકરીઓનો સત્સંગ, એમના જમાઈઓનો સત્સંગ, ત્રીજી પેઢીનો સત્સંગ તમે જોઈ શકો છો ને કે નથી જોઈ શકતા? એની સામે આ ન્યૂજર્સીના નંબર 1 હરિભક્તો જે ગણાતા હતા, એવા 3 હરિભક્તોને હું જાણું છું, નામ નથી બોલતો. શાસ્ત્ર એમ કહે છે, સંતનો સ્વભાવ કેવો હોય? નેગેટિવ વાતને એક્સપ્લોઝ ન કરે. અમેરિકામાં, ન્યૂજર્સીમાં નંબર 1 ગણાતા 3 હરિભક્તો સારી રીતે જાણું છું, આચાર્ય મહારાજથી લઈ પૂજ્યપાદ ગુરુદેવ સુધી, અરે મોટા મોટા બ્રહ્મનિષ્ઠ સંતો, બધા આખો સત્સંગ જેને ઓળખે છે, પણ 3માંથી એકેયનો દીકરો કે પરિવારમાં હરિભગત કોઈ નથી રહ્યા. કારણ શું? પોતે સત્સંગી હતા, સાચા જ હતા અને છે, પણ પોતાના દીકરાને, દીકરીઓને ઘરમાં સાચી વાત કરવાનો સ્વભાવ નહોતો, રોકવા ટોકવાનો સ્વભાવ નહોતો. સત્સંગ આગળ વધ્યો જ નહીં, દીકરામાં સત્સંગ આવ્યો જ નહીં. અરે ત્યારે તો બહુ સારું લાગતું, છોકરાઓ નાના હોય ત્યારે, પણ આજે બધા પર, ત્રણે 3 પરિવારો દુઃખી નહીં, અતિ દુઃખી છે. માટે હા, વિવેક વિના જે બહુ વધારે પડતા ટોકે છે એના ઘરમાં પ્રશ્નો થાય છે. પ્રેમ અને પ્રેરણા બંનેનું બેલેન્સ કરવું પડશે. એકલું મહારાજ વચનામૃતમાં રાજનીતિનું વચનામૃત કહ્યું ને કે રાજા જો ઉધડોડ લયા કરે તો પ્રજા વેરવિખેર થઈ જાય, અને રાજા કંઈ બોલે જ નહીં તો પ્રજા માથે ચડી બેસે. એટલે બેય વાતે સમજણ રાખવી જરૂરી છે. દીકરાઓને કેટલો પ્રેમ આપવો, દીકરાઓને કેટલી પ્રેરણા આપી, રોકટોક કરવી, આ બંને માતા પિતાઓએ, વડીલોએ, સંતોએ, સદગુરુએ, મોટા માણસોએ, તમામે શીખવું જ જોઈએ. ન શીખી શકે તો એનું પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેવું જોઈએ.
સાંભળો, એવી બધી વાતો છે આજે તો. હા, સહત વચન કટુ કહી માનત તેહી નિજ પ્રાણ, એસે શ્રી મહારાજ હી દેત તે તો તેહી માન. સહત વચન કટુ કહી માનત તેહી નિજ પ્રાણ, જે કડવું વચન સહન કરી શકે છે એને ભગવાન શ્રીહરિ પોતાના પ્રાણ સમાન ભક્ત માને છે. વિચારો વિચારો, નથી સહન કરી શકતા સમાજમાં કોઈ? હા, આવો અમારી સાથે દાખલો બતાવો. એક શબ્દ પણ તમે વખાણો, તમે હાર પહેરાવો, તમે વાહ વાહ કરો, તમે ઓહો ઓહો કર્યા કરો, ત્યાં સુધી વાંધો નહીં, પણ જો એક શબ્દ કડવો બોલ્યા ને, પૂરું થઈ ગયું. એક ઘાને બે કટકા, 99 વાર તમે સારી વાત કરી હોય પણ એક વાર સાચું કડવું કહેવાનું થાય ને, આટી પડી જાય, દ્વેષ બંધાઈ જાય. જોયા છે મેં આવા દાખલા, ગામો ગામમાં આવા દાખલા છે, આપણા અહીંના આસપાસના દાખલા છે. માફ કરજો, માટેવાળા ભક્તો, સામેવાળાને દુઃખ લાગે એ ચિંતા આપણે નથી કરવાની, એને ખોટું લાગે એ ચિંતા આપણે નથી કરવાની, એ આપણાથી દૂર થઈ જશે એ ચિંતા પણ નથી કરવાની, પણ આપણને જ્યારે અતિશય લાગે કે આમાં હવે સાચી વાત કરવી જોઈએ, ત્યારે ભગવાનને સાક્ષી રાખી, રાગ અને દ્વેષને છોડી, કેવળ એનું હિત થાય એ ભાવથી સાચી વાત કરવી જોઈએ. એક વાત સંભળાવું હરીશભાઈ, મને બહુ યાદ આવે છે. ચાલો, આ કથા તો આપણે ઘર ઘરમાં દરેક જગ્યાએ કથા સાંભળવા જેવી છે. વધારાની કથા આપણે આવતીકાલે લઈ લેશું. આવતીકાલે શુક્રવાર છે, પૂરું આવતીકાલે લઈ લઈશું, શુક્રવારે, કેમ કે બહુ લાંબી કથા છે આ તો, પણ અતિ કામ લાગે એવી છે. શાસ્ત્રનું રહસ્ય આ છે, સત્ય ઘટના છે. ઈસરદાન બારોટ ઇતિહાસમાં એટલું મોટું નામ, ભર યુવાનીમાં લગ્ન થાય, ચારણ હતા, દેવી પુત્ર હતા, એના શરીરમાં એવું તેજ, વાણી ઉપર સરસ્વતી બેઠેલી હતી, અને પત્ની પણ એવી ગુણવાન રૂપવાન મળી, શું જોવાનું પછી. જાણે ઇન્દ્ર અને ઇન્દ્રાણીનું જોડું હોય ને દાદા, આવું જોડું જામ્યું. પણ યુવાનીનો મોહ પણ એવો હોય ખતરનાક, ચંદ્રને ચકોર જેવો એક તાર થયેલો પ્રેમ બંનેનો, એમાં ભગવાનને કરવું. લગ્ન પછી થોડા જ દિવસમાં પત્નીનું મૃત્યુ થાય, ઈસરદાન એવા ગાંડા થઈ જાય, બાવરા થઈ જાય, પાગલ થઈ ગયા, માથા પછાડે મરવા તૈયાર થયા, ઝેર પીવા તૈયાર થયા. એના કાકા સમજાવે, હાથ પકડી પકડીને એને ઘરમાંથી બહાર લઈ જાય, બેટા તું ધીરજ રાખ, ભગવાન બધું સારું કરશે. કાકાને લાગ્યું કે આ દીકરો હવે કંટ્રોલમાં નહીં રહે, આટલો પ્રતિભા સંપન્ન માણસ પણ આવો પાગલ બની ગયો. દરેકને જીવનમાં એકાદ વખત સદગુરુની જરૂર છે. સદગુરુના છત્ર વગર જીવનારા માણસો જીવનમાં મરી જાય છે. ભારત દેશ કેટલો મહાન દેશ, ભારતનો સૌથી છેલ્લો ચક્રવર્તી સમ્રાટ જેને કહી શકાય પૃથ્વીરાજ ચૌહાણ, એના શરીરમાં કેવી તાકાત હતી, કેવું બળવાન અને વીર્યવાન એનું શરીર હતું. પૃથ્વીરાજ ચૌહાણની સિરિયલ, એના અમુક એપિસોડો કંડારી ગુરુકુલમાં રેકોર્ડ થયા છે. આમ પણ આપણે ઇતિહાસ જાણતા હતા, પણ આ બને આપણને ઘણું વાંચવા જાણવાનું મળ્યું. આટલો બળવાન રાજા, આટલો બળવાન રાજા, 17 વખત તો મહંમદ ઘોરીને કૂતરાની જેમ ભગાડી મૂકે, કૂતરાની જેમ, વિચાર તો કરો, જીવતો પકડને ભટ ભગાડી મૂકે, કેવી તાકાત હશે રાજા આની. પણ એક સ્ત્રીના મોહમાં પડે, એક સ્ત્રીમાં લંપટ બને, કેવો લંપટ બને ઇતિહાસ જાણે છે બધું, આપણે કેવું નથી. એને કોઈ ટકોર કરનાર જો મળ્યું હોત ને તો બહાર નીકળી જાત, સોભરીને કોઈક ટોકનાર મળ્યું હોત ને તો બહાર નીકળી જાત. એટલા માટે વાલા ભક્તો, જીવનમાં કોઈક સદગુરુ જરૂરી છે, જીવનમાં કોઈક આપણને કડવું કે એવા પાત્રની જરૂર છે. કબીરદાસજીની એક વાત છે, અરે મીઠા મીઠા સબ કોઈ ખાવે, કડવાન ખાવે કોઈ, મીઠા મીઠા અરે સબ કોઈ ખાવે, કડવાન ખાવે કોઈ, અરે કડવા કડવા જો કોઈ ખાવે,
कड़वा कड़वा जो कोई खावे सबसे मीठा होए, कोई पिए अमर हो जाए। घणी वार कड़वा रसनी अंदर एटली ताकात होय छे ने पण पीनार कोण होय? कहेवाय छे ने अमृत पी सके ने ए देव बनी सके, झेर पी सके ने ए महादेव बनी सके। तमारे ने मारे जीवनमां कोईक आपणने टकोर करी सके, निधड़क थईने आपने कही सके, આપણે જેને હાથ જોડીને કહ્યું હોય, સ્વામી ભગત મારી ભૂલ થાય તો મને કહેજો, સંકોચ ન રાખતા, આવું કેનારા કેટલા નિધડક થઈને કહી શકે, આવા આસપાસ એક બે માણસો રાખવા જોઈએ। જેણે નથી રાખ્યા ને એ પૃથ્વીરાજ ચૌહાણ જેવા હતા, સોભરી મહર્ષિ જેવા હતા, બધાની શું દશા થઈ સાંભળજો। ઈશ્વરદાન યુવાનીમાં અચાનક આમ પત્નીનું મૃત્યુ થાય, ઝેર પીવા તૈયાર થયા, કાકાને લાગ્યું આ મરી જશે, કૃષ્ણના મહાન ભક્ત બંને, દીકરાને કીધું બેટા ચાલ આપણે દ્વારિકાની યાત્રાએ જઈએ। એ બાને પણ આનું મન થોડું પ્રફુલ્લિત થાય, મનમાંથી આ બધું નીકળી જાય। યાત્રા કરવા નીકળ્યા, રસ્તામાં પૈસા ખૂટવાયા, એમાં જામનગર પહોંચ્યા છે। જામનગરના રાજા જામ સાહેબ મહાન ઉદાર મહાન દિલદાર, કાકાને થયું કે આપણે બે ચાર દિવસ રોકાઈએ, રાજાના દરબારમાં જઈએ। એ સમયના રાજાઓ કવિ કલાના પોષક અને કદરદાન હતા। સમાચાર મોકલ્યા કે બારોટ ઈશ્વરદાન આવ્યા છે, મળવા માગે છે, અને રાજા રાજી થઈ ગયા, શું વાત છે। દરબારમાં ડાયરો ભરાણો હતો ને બોલાવ્યા, ઈશ્વરદાન આવે છે, અને એવી બંદિશો પુકારી, જેમ ચંદ્ર સોળ કલાઈ ખીલે ને, એમ ઘણા દિવસોથી દુઃખમાં ડૂબેલો આજે ઈશ્વરદાન, એની પ્રતિભા તો પડી જ હતી ને, હીરો જ હતો ને, પ્રતિભા અંદર હતી ને, કેટલા દિવસથી મુરઝાયેલી હતી, પણ આજે આટલો મોટો દરબાર ભરાઈને બેઠો છે ને સામે એક મોટો રાજા બેઠો છે, ઈશ્વરદાને થયું કે આજે તો પાણી પાણી કરી નાખું, અને એવી કવિતો, એવી દુહાવલી, એવી બંદિશો પુકારી। ઇતિહાસ એમ કહે છે, બહુ જાણવા જેવી વાત છે। બધાના મનમાં એમ થયું જામ સાહેબ આજે શું આપશે, અડધું રાજ્ય આપી દેશે, આના વજન જેટલું સોનું તોલીને આપી દેશે, કારણ કે એટલા ઉદાર રાજાઓ હતા, એટલા દિલદાર રાજાઓ હતા। કોકને તેમ લાગ્યું રાજા અઠવાડિયા માટે આને પોતાની ગાદી ઉપર બેસાડી દેશે, આવી બંદિશો પુકારે, અને જામ સાહેબની પણ કહુ તૂટ્યા કરે હા। પણ જામ સાહેબે એક કાયદો રાખેલો, મેં હમણાં શું વાત કરી, ગમે તેવા મોટા માણસ હોય પણ એક બ્રેકની જરૂર છે, એક લગામની જરૂર છે, જેણે લગામ રાખી છે બધા સુખી થયા, જેણે ન રાખી મને કોઈ કેવો જોઈએ નહીં, એ બધા ઉપડી ગયા। જામ સાહેબ એક લગામ રાખેલી, જામ સાહેબની બાજુમાં એક ખુરચી પડતી, ત્યાં રાજપુરોહિત વૃદ્ધ દાદા પુરુષોત્તમ દાદા પિતાંબર ભટ્ટ એ બેસતા। આ વૃદ્ધ પિતાંબર ભટ્ટ એ બાજુમાં બેસતા, ઉંમરલાયક હતા। નિયમ એવો હતો રાજાને ને ગમે એટલો આનંદ થાય પણ કોઈને દાન દક્ષિણા કરવી હોય ને તો રાજપુરોહિત જેટલું કહે એટલી જ દક્ષિણા આપી શકાય। રાજાઓ મહારાજાઓ પણ આવું નિયમ રાખતા એટલે સુખી થતા, તો તમારે ભક્તોએ નિયમ રાખવું જોઈએ કે ન રાખવું જોઈએ? હમણાં અમે વિચરણમાં થોડા સમય પહેલા ગયા ને ટેક્સાસમાં, એક ભગતે કીધું કે મેં પેલા સ્વામીને આ કામ માટે પૈસા આપ્યા હતા સ્વામી, મેં કીધું પણ કયા સ્વામી, નામ સ્વામીનું નામ જ ખબર નથી, ઇન્કવાયરી ક્યાં કરે છે, ઇન્કવાયરી ક્યાં કરે છે? મા બાપ હાથ જોડીને કહું છું, તમે આપતા પહેલા હજાર વાર વિચાર કરજો, આપી દીધા પછી અમારી પાસે પૂછવા ના આવતા। નિયમ એવો છે, આપતા પહેલા આપણે કોઈકની આજ્ઞા લઈએ, કોની આજ્ઞા, જે સંતને આપણે નામથી કામથી વર્તનથી વાણીથી ઓળખીએ છીએ એવા સંતને। તમને નામ ખબર નથી, એ સંતનું કામ ખબર નથી, અને તમે આપી દીધા ને પછી તમને શંકા થાય, પૈસાનો દુરુપયોગ તો નહીં થયો હોય ને, તમને બળતરા થાય, ઊંઘ ના આવે, ચિંતા થાય, અને અમારી પાસે પૂછવા આવો, મિસ્ટેક છે કે નહીં? એક હરિભક્તે એક હરિભક્તને ચાર વર્ષ પહેલા પૈસા આપ્યા, એના ભત્રીજાએ આપ્યા, એના બીજા સાળા હતા એણે આપ્યા, સંબંધ સારા હશે, બે પક્ષે સંબંધ સારા હોય તો જ આટલા બધા લોકો આપે ને। અને આ ઘટનાને બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ સાડા ચાર વર્ષ થઈ ગયા। હમણાં એક દિવસ મંદિરનો ફોન ગોતી એમણે ફોન કર્યો,
આપણે તો કોઈ ઓળખીએ પણ નહીં. ફોનમાં મને 4 વર્ષની એટલી બધી હિસ્ટ્રી સંભળાવી, એટલી બધી હિસ્ટ્રી સંભળાવી, સ્વામી તમારા મંદિરમાં આવે છે, તમે એને બોલાવીને કહી દો આવા કેટલાના ધંધા આમ કરે છે. મેં કીધું, ભગત તમારી વાત હું સમજી શકું છું, પણ મારી વાત તમે સમજો. તમે આપ્યા ત્યારે તમારા કંઈક સંબંધ સારા હશે, તમે દાનમાં આપ્યા છે કેટલા સમયની શરત કરીને આપ્યા એ પણ મને ખબર નથી, બરાબર, કોણ સાક્ષી છે કોણ નથી એ પણ મને ખબર નથી, કેવી રીતે આપ્યા એ પણ મને ખબર નથી, તમે પાછા લેવાની શરતે આપ્યા છે કે નથી આપ્યા એ ખબર નથી, અને તમારે હવે સંબંધો બગડ્યા છે તો હવે તમને વચ્ચે સંતો દેખાય છે. તમારે ખરેખર જો આ કેસમાં સંતોને રાખવા, તો પહેલેથી સંતો કોઈક રાખ્યા હોય, કોઈ બે સારા સજ્જન રાખ્યા હોય તો કોઈ કંઈ પણ શકે, પણ આમ કોઈ પણ માણસની સામે આપણે સીધી આંગળી બતાવવી અને આખા સમાજને આખા મંદિરને વગોવી નાખવું, આ ભગત તમારા ભગતપણાની લક્ષણ નિશાની નથી. સમજ્યા કે નહીં તમે? તમારો સંબંધ છે, તમારો વ્યવહાર છે, આપણે તો ક્યારે મળ્યા નથી, ને તમે સંતો વિશે, મંદિર વિશે, આખા લોયાધામ પરિવાર વિશે આમ ગમે તેમ બોલો, યોગ્ય છે? ખ્યાલ આવ્યો દાદા? બહુ ખતરનાક રોગ ચાલ્યો છે. હા જામ સાહેબ, એના મનમાં એમ થાય છે આગળ શું આપી દઉં, વારે વારે પીતાંબર ભટ્ટ સામે જુએ, અને ઈશ્વરદાન તો આંખ બંધ કરીને જીભ ઉપર સરસ્વતી બેઠા છે આજે તો. હા કમાનમાંથી તીર છૂટે ને એમ શબ્દો છૂટી રહ્યા છે, એવા છંદ છપાઈ સવૈયા બંદીશો એવી પુકારે છે, આખો દરબારગઢ આફરીન 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 થઈ ગયો છે. રાજા વારે વારે જોયે કે દાદા જો કંઈક બોલે ને તો આજે આપી દઉં, આજે રજવાડું આપી દઉં, અડધું ગ્રાસ સોંપી દઉં એને. એમાં ઈશરદાને બંદીશ બંધ કરી રાજા ઉભા થઈ ગયા, પીતાંબર ભટ્ટ સામે હાથ જોડી વિનંતી કરી, બોલો બોલો દાદા શું આજ્ઞા છે આપની? પીતાંબર ભટ્ટ ઉભા થયા અને કહ્યું કે મહારાજ આને જાહેરમાં 7 ખાસડા મારો અત્યારે, અને ઇનામમાં આટલું જ આપવું જોઈએ. શું કહ્યું? જાણે કે વીજળી પડી હોય ને આવો આઘાત બધાને લાગ્યો, અને ઈશ્વરદાનને તો કાપો ને લોહી ના નીકળે. બધાને એમ થયું, પીતાંબર ભટ્ટ જેવા એક વૃદ્ધ વિદ્વાન વ્યક્તિ, આટલો મોટો ઘોર અન્યાય છે, આ તો ઘોર અન્યાય, કોઈક સહન કરી શકે દાદા? અને ઈશ્વરદાન ગઢવી એના હૃદયમાં પત્નીનું દુઃખ તો હતું, માંડ માંડ થોડી સેકન્ડ ક્ષણો માટે દુઃખમાંથી બહાર નીકળાતા, અને પાછી એવી આગ લાગી છે આજ રાતમાં, રાત સુધીમાં કાં હું નહીં ને કાં આ પીતાંબર ભટ્ટ નહીં, પૂરું કરી નાખું હવે. આ ઇતિહાસની સત્ય ઘટના છે. રોકણી ટોકણી શું કામ કરી શકે એ વાત છે, અપમાન અન્યાય શું કામ કરી શકે એ વાત છે, કડવું કે ઝેર જેને આપણે વખોડીએ છીએ એનાથી શું પરિણામ આવે છે એની આ વાત છે. જામ સાહેબ બંધાયેલા હતા, રાજપુરોહિતની આગળ કશું બોલી ન શકે, જામ સાહેબને પણ ગમ્યું નહીં, મોઢું બગાડી દીધું, વિનંતી ફરીવાર કરી, ભટ્ટજી એકના બે ન થયા. જામ સાહેબ તરત ને તરત ઉદાસ થઈને ત્યાંથી નીકળી ગયા, દરબાર ભંગ થયો, સભા ભંગ થઈ, બધા વેરવિખેર થયા. પુરુષોત્તમ દાદા પણ શ્રી કૃષ્ણ શરણમ્મા કરતા કરતા પોતાના ઘર તરફ વળી ગયા, અને ગામના 2-4 માણસોને પૂછી લીધું એડ્રેસ ક્યાં છે, ક્યાં રહે છે ડોહા, ખુલ્લી તલવાર લઈને પહોંચી ગયો. પીતાંબર ભટ્ટના ઘરની બહાર મોટો તુલસીનો ક્યારો ક્યારાની પાછળ છુપાઈ ગયો કે આજે ગમે ત્યારે અંધારામાં દાદા બહાર નીકળશે, અંદર જતા દેખાશે, એટલે આજે તરબૂચ જેમ વધારે એમ આનું માથું કાપી નાખો. પીતાંબર ભટ્ટ ઘરમાં આવી ગયા છે, અને જ્યાં ઘરના આંગણે આવ્યા એના પત્નીએ પણ એવો ઉધડો લીધો, એવો ઉધડો લીધો, અરે તમે આ ઉંમરે આવું પાપ કર્યું, આવો અન્યાય કર્યો, એક યુવાન, એક ચારણ, એક દેવી પુત્ર આવી સરસ વાત કરે, તમે કંઈ સારું ન બોલી શક્યા, કંઈ સારું ન કહી શક્યા, 7 ખાસડા મારવાની વાત કરી જ્યારે. સ્ત્રીએ ન કહેવાના ઘણા વેણ કયા, પીતાંબર ભટ્ટે બધું સાંભળ્યું, અને છેલ્લે પછી સ્ત્રી બંધ થઈ ત્યારે દાદા વાત કરે છે, પતિ અને પત્નીનો સંવાદ ખૂણામાં છુપાયેલો, ઈશ્વરદાન ગઢવી હાથમાં તલવાર છે, લાગ મળે એટલી વાર જોવે છે, એ પણ સાંભળે છે કાનો કાન. અને પીતાંબર ભટ્ટ એમ બોલ્યા કે દેવી આખું ગામ મને ન સમજી શકે, હું સમજું છું એ, પણ તું પણ મને ન સમજી શકી.
અરે આમાં સમજવાનું ન સમજવાનું શું છે? સાંભળ, મારી આખી જિંદગીમાં કેટલા મહાન પ્રતિભા સંપન્ન માણસો મેં જોયા છે, પણ આ દિવસ સુધી આ ઈશ્વરદાન ગઢવી જેવો પ્રતિભા સંપન્ન માણસ મેં નથી જોયો. હવે પેલો તલવાર લઈને બેઠેલો છે, એના મનમાં થાય તો પછી આ ખાસડા મારવાની વાત યોગ્ય લાગે? પીતાંબર ભટ્ટ એમ કહે છે, દેવી, આકાશમાં ચંદ્રનું જેટલું તેજ છે ને, એના કરતા પણ સવાયું તેજ આના ચહેરા ઉપર છે, આની વાણીમાં સરસ્વતી સાક્ષાત બેઠી છે. સ્ત્રી કે પણ એ બધી મારી વાત નથી સાંભળવી, એ તો અમે જાણીએ છીએ. ખાસડા મારવાનું શું કામ કહ્યું? શું ખાસડા મારવાનું શું કામ કહ્યું? અને ત્યારે પીતાંબર ભટ્ટ ખોખારો ખાઈને બોલ્યા, એટલા માટે કહ્યું કે આને મેં જો ભારોભાર સોનું અપાયું હોત ને તો જામ સાહેબ આપી દેત. આપી દેત જામ સાહેબ? અરે આખું રાજ આપવાનું કહ્યું, જામ સાહેબ આપી દેત આજે. પણ રજવાડું અપાયું હોત, સોનું અપાયું હોત, તો આ વ્યક્તિ પણ એક રાજા, આ દુનિયાના તુચ્છ પામર માણસ, એની બંદિશ કરવામાં આખી જિંદગી કાઢી નાખત, રાજાઓને રીઝવવામાં આખી જિંદગી પૂરી કરી દેત. આવી પ્રતિભા આ દુનિયાના રાજા માટે નહીં, આવી પ્રતિભા તો ભગવાનના ચરણમાં શોભે. સરસ્વતી જેની જીભ ઉપર બેઠી હોય, એની જીભ આ લોકના પામર પુરુષના વખાણ કરવામાં નહીં, એ તો પરમેશ્વરની બંદગી કરવામાં વપરાય, એમાં એની શોભા છે. મને થયું અહીંયાથી જો આને અપમાન થશે ને તો જિંદગીમાં ક્યારેય રાજા મહારાજા પાસે નહીં જઈએ, કોઈક રીતે ભગવાન તરફ વળશે. અને જો ભગવાન તરફ આ જીવ વળી ગયો ને તો ભગવાનને પૃથ્વી ઉપર લાવી શકે આટલી તાકાત છે. ઈશ્વરદાન તુલસીના ક્યારા પાછળ છુપાઈને આ ઘટના સાંભળે છે, શબ્દોને લાગી આવ્યા, એને પણ સમજાઈ ગયું. તલવારનો ઘા કરી દાદાના પગમાં માથું મૂકી રડવા લાગ્યો, માફી માગી, પોતાના હૃદયમાં જે પાપ હતું બધી વાત ખુલ્લે દિલે કરી પુરુષોત્તમ દાદા કહે, દીકરા તારો વાક નથી. અપમાન સહન કરવું, અન્યાય સહન કરવો, એ તો ઝેર પીવા કરતા પણ કડવી વાત છે. બેટા તને આ વાત સમજાઈ ગઈ, પણ પ્રભુની કૃપા. દ્વારકા જવાનું બંધ રાખ્યું. પીતાંબર ભટ્ટના ઘરે રોકાયા, એમની પાસે ભાગવત ભણ્યા, આખું ભાગવત ભણ્યા. ભગવાન શ્રી કૃષ્ણના જીવન પ્રસંગો, તમામ પ્રસંગો વાંચતા જાય, સાંભળતા જાય, રડતા જાય. અને કહેવાય છે હરિરસ નામનો ગ્રંથ લખ્યો. ભટ્ટજીએ કહ્યું કે બેટા હવે તમે એકવાર તો દ્વારકા જઈ આવો, હરિરસ નામનો ગ્રંથ લખ્યો છે. દાદાએ સાંભળ્યો, દાદા રડી પડ્યા, બસ મારે આની પાસે જે કામ કરાવવું હતું એ થઈ ગયું. હરિરસ નામનો ગ્રંથ લઈ ઈશ્વરદાન ગઢવી દ્વારિકા આવે છે, એની આંખમાં એના હૃદયમાં એ પ્રેમ છે, એટલો નિર્દોષ ભાવ છે કે આજે આ ગ્રંથ હું ભગવાન કૃષ્ણને અર્પણ કરીશ. ઇતિહાસ એમ કહે છે, મંદિરમાંથી કાળિયો ઠાકોર ભગવાન કૃષ્ણ દોડે છે, પૂજારીઓની આંખ સામે ભગવાન કૃષ્ણ મૂર્તિમાંથી દોડે, ઈશ્વરદાન એક પગથિયું ચડે, ભગવાન કૃષ્ણ એક પગથિયું ઉતરે. સમજો છો ને? એક પગથિયું ચડે, એક પગથિયું ઉતરે, પોતાના પ્રાણનાથ કૃષ્ણ પ્રભુને સામે આવતા જોઈ ઈશ્વરદાનની શ્રદ્ધા ધીરજ ખૂટી ગયા છે, દોટ મૂકી છે ભગવાન કૃષ્ણે, દોટ મૂકી છે. દ્વારકા મંદિરના પગથિયા ઉપર ભગવાન કૃષ્ણ બાથમાં ઘાલીને ભેટે ને હાથો હાથ હરિરસ નામના એ ગ્રંથને સ્વીકારે. આ હરિરસ નામનો ગ્રંથ ગુજરાતી સાહિત્યનો ઉત્તમમાં ઉત્તમ એક ગ્રંથ ગણાય છે, ગુજરાતીનું ભાગવત કહેવાય છે. તમે એક બે લાઈન વાંચો ને તો ખબર પડે દાદા. પણ કેવી રીતે એનો જન્મ થયો? જો કોઈ કેનાર, ટોકનાર, રોકનાર ન મળે તો દુનિયાનો કોઈ પથ્થર ટકોરા ખાધા વિના મૂર્તિ નથી બની શકતો. પથ્થરને પ્રભુનું પદ પામવાને તીણા ટાંચણે ટીચાવવું પડે છે, વાંસને વાંસળીનું પદ પામવાને શરીરે વિંધાવવું પડે છે. આટલું ગણિત યાદ રાખો. આપણને સુખ મળે ત્યારે રાજી થવું, પણ દુઃખ મળે ત્યારે વધારે રાજી થવું. આપણી ઈચ્છા પૂરી થાય તો માનવું સારું થયું, આપણી ઈચ્છા પૂરી ન થાય તો માનવું વધારે સારું થયું. સ્વીકારી લો, સમજણથી સ્વીકારતા શીખો, જીવનમાં તમે એવા અનુભવ કરશો. મેં કહ્યું ને, ઈશ્વરદાન માટે સાહિત્યમાં કહેવાય ઈશ્વરાસો પરમેશ્વરા. ઈશ્વરદાનને ભગવાનની ઉપમા આપવામાં આવી,
ભગવાન શ્રી કૃષ્ણને મંદિરમાંથી નીચે લાવી દીધા એને. હું કહેવા શું માગું છું, જેણે ટોકણી સહન કરી એને પણ ધન્યવાદ છે, અને જેણે ટકોરા માર્યા એને પણ ધન્યવાદ છે. બંને પક્ષનો મહિમા છે. આપણા દાદા ગુરુજી, ગુરુજી નાની ઉંમરમાં હતા, વાત સાંભળી છે ને, ઉપવાસ પણ ન કરી શકે. દાદા ગુરુજી મોટી એકાદશી છે, મહિમા કહીને ઉપવાસ કરાવે, રાત્રે 12 વાગે સ્નાન કરી પારણા કરાવે. આમ કરતા ઉપવાસ કરતા કરાવ્યા, ગુરુજી એમ કહે, મારાથી એક ઉપવાસ ન થતો, પણ એ સદગુરુની કૃપાથી આજે 2 વર્ષના ધારણા પારણા પણ મને અઘરા પડતા નથી. વડતાલનું જૂનું આસન અમે તો બહુ જોયું છે, હવે તો એ પડી ગયું, હવે કોઈને જોવા મળશે પણ નહીં, એની પાળી પણ જોઈ છે. દાદા ગુરુજીએ બીજા માળનું એ આપણું આસન એ પાળી ઉપર ગુરુજીને સુવાની આજ્ઞા કરી પાળી ઉપર. હવે જો પડખું ફરતા ધ્યાન ન રાખે શું થાય, બીજા માળે પાળી ઉપર બરાબર આવી અગ્નિ કસોટી કરી કોણે, દાદા ગુરુજી. અને એ અગ્નિ કસોટીમાં 100માંથી 100% લાવી પાસ થયા કોણ, આપણા પૂજ્ય ગુરુજી. અને આપણે તો હાર માન મોટાઈ વખાણ વાહવા એમાંથી હજી બહાર નીકળતા નથી. શું થશે, ઘર પરિવારની પણ આ જ દશા, દીકરા માટે મોબાઈલ લેવા, દીકરા માટે આ લેવા, દીકરા માટે ગાડી લેવા, દીકરા માટે સ્કૂટર લેવા, દીકરા માટે આ લેવા, એમ લાવતા 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 99 વાર લેવા, ને 1 વાર ના લાવ્યા એટલે પૂરું. આનાથી બીજું કોઈ ગણિત ખરું? સારા સંસ્કારી તમામ પરિવારો આજે પોતાના દીકરાઓ માટે પણ ઘરમાં રોકણી ટોકણી એનો ઉપયોગ કરે છે. પ્રેમ અને પ્રેરણા, પ્રેરણા એટલે પ્રેશર, આનો બેલેન્સ કરી ઉપયોગ કરે છે. આવા પરિવારો જ સુખી છે, આવા પરિવારોમાં જ ઘરમાં સંસ્કાર શાંતિ વગેરે રહે છે. બાકી તો પોલમ પોલ. કેવી વાત, શ્રીહરિના કડવા વચનને સહન કરતા એ સેવકને તો શ્રીહરિ પ્રાણ સમાન માનતા. કેટલો મહારાજનો રાજીપો, અમારો પ્રાણ છે. શ્રીજી મહારાજ શું કહેતા, મારા પ્રાણ જેવો હરિભક્ત છે. શ્રીજી મહારાજનો એવો સ્વભાવ હતો, જેટલું જે સહન કરે તેટલું ત્યાર પછી તેને માન પણ આપતા. શ્રીહરિ હેત અપાર જાઉ પરસો કરત ભયેવું, બરચત વાર હે વાર પ્રીતસો તે હે દ્રઢ કરણ. શ્રીહરિ જે ભક્ત ઉપર અપાર હેત કરતા તે ભક્તની પ્રીતિ દ્રઢ કરાવવા માટે તેને વારંવાર ટોકતા. એક એક લાઈન ધ્યાનથી સાંભળજો. પ્રેમને દ્રઢ કરાવવા માટે મહારાજ કયો રસ્તો લેતા, ટોકવાનો. અને આપણે કોઈના પ્રેમને પાકો કરવા માટે કયો રસ્તો લઈએ, પંપાળવાનો. કયો રસ્તો, પંપાળવાનો. પછી અંદર એવો સડો થાય, એવો સડો થાય, ના કહેવાય ને ના સેવાય. જે હીરાને તોડવાનો પ્રયત્ન કરવા છતાં તૂટે નહીં તે હીરાને અમૂલ્ય કહેવાય. હીરાને સાચો કે ખોટો એ જોવા માટે હરણ ઉપર ચડાવવો પડે, બરાબર ને? તમને જો કોઈને ટાઈમ મળે ને તો ગૂગલમાં સર્ચ કરજો લો ઓફ ધ સ્પાર્ટા. એક સમય ઇતિહાસની અંદર જાણવા જેવો લો છે. જે સારા પરિવારો દુનિયામાં થયા, સંસ્કારી માતા પિતા દુનિયામાં થયા, સંસ્કારી સદગુરુ દુનિયાભરમાં થયા, એમણે પોતાની આવનારી પેઢી એનું ઘડતર એકલા પ્રેમથી નહીં, પ્રેમ પણ જરૂરી છે પણ સાથે સાથે રોકણી ટોકણી એ પણ જરૂરી છે. જે હીરાને તોડવાનો પ્રયત્ન કરવા છતાં તૂટે નહીં તેને અમૂલ્ય કહેવાય, તેમાં સહુને અતિહેત થાય છે. તે રીતે જે ભક્ત ટોકણીને સહન કરે તે જ ભક્ત અમૂલ્ય ગણાય, તેની ઉપર શ્રીહરિને અતિશય હેત થતું. પોતાના ભક્તને અમૂલ્ય કરવાને માટે શ્રીહરિ વારંવાર વઢતા રોકતા અને ટોકતા, પરંતુ જે ભક્ત ટોકણીથી મૂંઝાઈ જાય તેના ગુણને શ્રીહરિ જાણી રાખતા. ભગવાન પાછા વિવેકી હતા કે આને હવે 8 ટકામાં છે, પછી બહુ પ્રેશર કરીએ તો પાસરની પવાલી હોય એમાં 5 મણ ભરાય દાદા, એમાં કેટલું પછી આવે, હા પછી બહુ ભરવા જે ફાટી જાય એટલે માપે બધું બરાબર. એટલે તમે બધા ઘરમાં પછી આવતીકાલથી પાછા ચડી ના બેસતા, હા આવું સાંભળ્યું તો પ્રોબ્લેમ આવો થાય પાછો, કે સ્વામી કીધું દીકરાને ધબધબાઈ નાખે લો, અને દીકરાઓ બધા સ્વામીને સાપ આપે કે સ્વામી તમે આવું ક્યાં શીખવાડો છો. વિવેકથી કામ લેવું. શું, જે ભક્ત ટોકણીથી મૂંઝાઈ જાય
તો તેના ગુણને પણ શરીરે જાણી રાખતા પછી તેને તે રીતે જાળવતા. જેમાં જેવા ગુણ હોય તેને શ્રીહરિ વર્તન ઉપરથી જાણી લેતા, પછી તેના સ્વભાવ અને ગુણોને અનુસારે શ્રીહરિ સંસારના દુઃખોથી તેનો જેમ ઉદ્ધાર થાય એમ કરતા. મહારાજને ખબર પડી ભાઈ આ કોમર્સનો વિદ્યાર્થી છે, પછી એને ડોક્ટર કરવાનો આગ્રહ રાખતા નહીં. કેટલી સરસ વાત આવી હરીશભાઈ, અદ્ભુત વાતો છે ને. પણ હજી 18 ચોપાઈ પૂરી થઈ, હજી 50 સુધી પહોંચવું છે અને 9:15 થઈ ગયા છે. શું કરશું આવતીકાલે, બરાબર? એવી સરસ એક એક વાત છે, એવી સરસ. એમ થાય વાંચ્યા જ કરીએ, એમ થાય વિચાર્યા જ કરીએ. કલ્યાણનો સારામાં છે, સત્સંગનો સારામાં છે. તો આવતીકાલે વાલા ભક્તો, બાકીની વાત આપણે શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.